અરવલ્લી જિલ્લાના મેઘરજના મુરસી ગામે સ્થાનિકોએ ખરાબ રોડને લઈને ભજન કરી વિરોધ નોંધાવ્યો. અંતિયાર વિસ્તારમાં લાંબા સમયથી રોડ ખરાબ હાલતમાં સ્થાનિકોએ તંત્રને અનેકવાર રજૂઆત કરી પણ કોઈ નિરાકરણ નહીં આવતા વરસાદના સમયે રોડ પર પસાર થવું પણ અઘરું થયું છે. સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગામડે ગામડે પાક્કા રસ્તાની સુવિધાના દાવા કરવામાં આવે છે, પણ આ દાવા પોકળ સાબિત થતા હોય છે. ત્યારે મેઘરાજના અંતરિયા રેવા મુરશી ગામે 1.5 કિલોમીટરનો રસ્તો વર્ષોથી કકરદજ હાલતમાં છે, ત્યારે સ્થાનિકો દ્વારા રસ્તાની માંગ સાથે આકરી ગરમીમાં રસ્તે બેસી ભજન કર્યા અને વિરોધ નોંધાવ્યો હતો. ચોમાસામાં થાય છે ખરાબ હાલત. મેઘરજ તાલુકાના અંતરિયા રેવા મુરશી ગામે ગ્રામ પંચાયતથી રાવળ ફળિયા સુધી 15 કિલોમીટરનો રસ્તો 20 વર્ષ પહેલાં બન્યો હતો. ત્યારબાદ આ રસ્તાની કોઈ મરામત કરાવી નથી. આ રસ્તા પર કપચી સહિતનું મટીરિયલ ઉખડી ગયું છે. ખરાબ રસ્તાના કારણે કોઈ વાહન આવી શકતું નથી. બીમારી સમયે 108 પણ પહોંચી શકતી નથી. ચોમાસામાં પણ રહીશોને ખૂબ કફોડી હાલત થાય છે. રોડ પર બેસીને ભજન કર્યા તંત્રમાં અનેક વખત ગ્રામજનોએ રજૂઆત કરી, પણ તંત્ર ગ્રામજનોની મુશ્કેલી સમજી શકતું નથી અને લોકો રસ્તાને લઈ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ સમગ્ર હકીકતથી કંટાળી રહીશોએ ભગવાન અને ભક્તિનો સહારો લીધો છે. ગ્રામજનોએ આ તૂટેલા રોડ પર બેસી ભગવાનના ભજન કરીને તંત્રને જગાડવાના પ્રયત્નો કર્યા છે અને ઝડપી રસ્તાની સુવિધા સ્થાનિકોને પ્રાપ્ત થાય એવી માંગ કરી છે. મોડાસા અણિયોર રોડ પરનું ધોવાણ થયું. મોડાસા અણિયોર રોડ ઉપર આવેલા ખલીપુર વાત્રક નદીના પુલના છેડે રોડનું બંને સાઈડનું ધોવાણ થઈ ગયું હોવાથી વાહન ચાલકોમાં અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા તાત્કાલિક રસ્તાની ખુલ્લી સાઈડો સુરક્ષિત કરીને સંરક્ષણ દિવાલ બનાવવામાં આવે તેવી પ્રજાની માંગણી છે. મોડાસામાં પણ રોડ ખરાબ. મોડાસા બાયપાસ પાસે રેલવે ઉપરના રસ્તા ઉપર છેલ્લા કેટલાય સમયથી જીવલેણ ખાડા પડી ગયા હોવાથી વાહન ચાલકોમાં અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. મોડાસા શહેરના ડુગરવાડા ચોકડીથી રેલવે ક્રોસિંગ થઈ બાયપાસ સુધીના 1.5 કિલોમીટરનો રસ્તા ઉપર પડેલા ખાડાની તાત્કાલિક મરામત કરવા શહેરીજનોની માંગ ઉઠી છે. જાફરી ફળીની અંદર રાવણવાસની રામરવાસના અમારા મકાન છોકરાઓની આજુબાજુ છે અને સાહેબ રસ્તો અમારો એકદમ હાલતમાં તૂટી જવાથી અમે સરકારશ્રીને બહુ વાર અપીલ કરેલ છે, તો છતાં અમારી સામે કોઈ જોયેલ નથી અને કોઈ પગલાં લીધેલ નથી. અને અમારે ગામથી દૂર જવા માટે કે કોઈ પશુ બીમાર હોય, માણસ બીમાર, કોઈ ડિલિવરી હોય તો સાધારણ કે 108 આવવા માટે મંજૂર નથી. આવો એકદમ બેકાર રસ્તો હોવાથી અમે સરકારશ્રીને બહુ અપીલ કરવા છતાં એના કાર્યશાળના કોઈ પગલાં લેવામાં આવ્યા નથી અને અમારા માટે બહુ તકલીફ છે. અને રસ્તો એકદમ બેકાર હાલતમાં હોવાથી અમે ગામજનો સર્વ ડામણભાઈ રાવળભાઈઓ મળી અને સરકારશ્રીને અમારે અપીલ કરીએ છીએ કે ખરેખર અમારું આટલું કામગીરી હાથ પર લે અને તેના ઉપરાંત અમે આ ભજન મંડળી અને રાખી અને ભગવાનને શ્રીરામને પણ અમે પ્રાર્થના કરીએ છીએ આટલું કામ અમારે થાય એ અમારી આપશ્રીને અપીલ છે.